आगळ वधी। राज्यमां जे कोरोनाना सौथी वधु केस नोंधाया, 24 कलाकमां नवा 1961 केस नोंधाया छे, तो 7 दर्दीओए कोरोनाने कारणे पोतानो जीव गुमाव्यो पड्यो। छेल्ला 10 दिवसमां दैनिक नोंधाता केसमां बमणो वधारो थयो छे। तो अमदावादमां 558, सूरतमां 628 नवा केस नोंधाया, वडोदराणी जो वात करीए 184 नवा केस आव्या सामे, राजकोटमां 168 केस नोंधाया छे, तो कुल 1405 दर्दीओ साजा थया छे। રાજ્યમાં છેલ્લા એક મહિનામાં દરરોજ નોંધાતા કેસમાં 516% જોખમી વધારો થઈ રહ્યો છે। 24મી ફેબ્રુઆરીએ 24 કલાકમાં 380 કેસ નોંધાયા, જ્યારે કે 25મી માર્ચે 24 કલાકમાં 1961 નવા કેસ નોંધાયા, મતલબ કે સંક્રમણમાં તીવ્ર વધારો થયો છે। આપણે દરેકે ચેતવાની ખૂબ જ જરૂર છે। ફરી એક વખત કોરોનાથી બચવા માસ્ક ડિસ્ટન્સિંગ અતિ જરૂરી બની ગયું છે। तो अलग अलग जिला की परिस्थिति कोरोना ने लई जोई लीए, अमदावाद में 30 दिवस में 664.3% केस वधी गया छे। सूरत में सौथी वधु केस में वधारो थयो छे, 981.3% केस में वधारो, तो वडोदरा में 230% अने राजकोट में दैनिक नोंधाता केस में 305.5% नो वधारो नोंधायो छे। आंकड़ा गंभीर परिस्थिति ने दर्शावी रहा छे, जेनो एकमात्र उपाय छे तकेदारी, सावधानी, मास्क डिस्टन्स अने रसी। तो आ तरफ राज्यनी शाळाओमां कोरोना विस्फोट थयो छे। महेसाणा, दाहोद, पाटणनी शाळाओमां कोरोनाना केस एक पछी एक सामे आवी रह्या छे। महेसाणानी जो वात करीए, 2 शिक्षको कोरोना पॉजिटिव आव्या छे, तो लीमखेड़ानी शाळाना 3 शिक्षकोने पण कोरोना थयो छे। पाटणमां कंईक आवी ज परिस्थिति छे, ज्यां 8 शिक्षक एक साथे पॉजिटिव आव्या, तो साथे ज 17 विद्यार्थीनो रिपोर्ट पण कोरोना पॉजिटिव आव्यो छे। પાટણની વાત કરીએ, પાટણની આદર્શ વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ થયો। અહીં એક સાથે 8 શિક્ષક અને 17 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો। એક જ શાળામાં 25થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। કોરોના સંક્રમણ વધતા 31મી માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાયું છે, તો 24 કલાકમાં 64 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ પણ ફેલાયો છે। આજ રોજ કોરોના સંક્રમણથી આદર્શ વિદ્યાલયની અંદર अमारी स्कूल में 7 केस शिक्षकों छे, 18 केस बाळकों छे। आदर्श विद्यालय ने तात्कालिक सेनेटाइज स्कूल में चालू कराई दीधी छे। આ તરફ મહેસાણામાં 2 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે। શિક્ષકો કોરોના પોઝિટિવ છતાં શાળા ચાલુ રાખી હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે। પ્રાથમિક કન્યા શાળા નંબર 2ના 2 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા, શાળાના 2 શિક્ષકો સંક્રમિત થયા છે। ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓના વર્ગ ચાલુ છે। શાળાની વિદ્યાર્થીઓ પાસે જ કોરોના ગાઈડલાઇનની કામગીરી, વિદ્યાર્થીઓ સેનિટાઈઝ અને થર્મલ ગનથી કામગીરી કરે છે। શિક્ષકો કોરોના સંક્રમિત છતાં પણ શાળા ચાલુ રાખવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બેદરકારી ગણી શકાય। આ તરફ દાહોદની શાળાઓમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે। લીમખેડાની શાળાના 3 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવ્યો છે। 3 દિવસ અગાઉ 1 શિક્ષકને કોરોના થયો હતો। શિક્ષક પોઝિટિવ હોવા છતાં પણ સ્કૂલ બંધ ન કરાઈ અને બેદરકારીના કારણે વધુ 3 શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા। તો દાહોદમાં શાળાઓમાં કોરોનાના કેસ એક પછી એક સામે આવી રહ્યા છે, પરંતુ અહીં પણ બેદરકારી જ દાખવવામાં આવી રહી છે।